नमस्कार विद्यार्थी मित्रों, धोरण पांच विषय गणित आज नो आपणो चेप्टर छे बीजू आकार अने खूणा। आपणे आगळना लेक्चर मां घणा बधा खूणा विशे माहिती मेळवी, तो आजे आपणे घड़ियाळमां कई रीत बे कांटा वच्चे कया प्रकारनो खूणो रचाय छे ए जोवानुं छे। तो आपणे कया त्रण खूणा विशे भण्या आपणने याद छे ने, तो आपणे याद करी लईए कया त्रण खूणा विशे भण्या। लघुकोण, गुरुकोण अने काटकोण। तो काटकोण एटले केवो, जे 90 अंश नो होय एने कहेवाय काटकोण, 90 करता मोटो होय एने गुरुकोण, अने 90 करता नानो होय एने लघुकोण। तो अहीं आपेलुं छे के नीचेनी घड़ियाळना चित्रमां बे कांटा वच्चे कया प्रकारनो खूणो रचाय छे ते लखवानुं छे। आ घड़ियाळ આપેલી છે, અહીં બે કાંટા આપેલા છે, એ બે વચ્ચે કયા પ્રકારનો ખૂણો રચાય છે એ આ બોક્સમાં લખવાનું છે। તો આપણે પહેલી ઘડિયાળ જોઈએ, કેટલા વાગેલા છે? 9 વાગેલા છે। કઈ રીતે ખબર પડી 9 વાગેલા છે? નાનો કાંટો કોના પર છે? 9 ઉપર, અને મોટો કાંટો છે 12 ઉપર। તો અહીં ખૂણો બને છે। તો આ ખૂણો કયો બને છે? એલ આકાર। એલ આકારનો હોય એટલે કયો હોય? 90 અંશનો, એટલે કયો કહેવાશે? કાટકોણ। તો આ ખૂણો કહેવાશે કાટકોણ, તેને કયો ખૂણો કહેવાશે? કાટકોણ। એવી જ રીતે અહીં બીજી ઘડિયાળ આપેલી છે, તો અહીં કેટલા છે? નાનો કાંટો છે 4 ઉપર, મોટો કાંટો છે 12 ઉપર। તો અહીં એક ખૂણો બને છે, તો આ ખૂણો કેવો છે? 90 કરતા મોટો, એલ આકાર છે એના કરતા મોટો બને છે। તો 90 કરતા મોટો છે એટલે એને આપણે કયો કહેશું? ગુરુકોણ, તેને કહેવાશે ગુરુકોણ। હવે એવી જ રીતે અહીં ત્રીજી આપેલી છે, હવે અહીં એક કાંટો છે 10 પર અને મોટો કાંટો છે 2 ઉપર, અહીં એક ખૂણો બને છે। તો આ ખૂણો પણ કેવો છે? 90 કરતા મોટો, તો એને કણ કેવો કહેવાશે? ગુરુકોણ। એવી જ રીતે બાજુમાં એક બીજી આકૃતિ આપેલી છે, ઘડિયાળ આપેલી છે, એમાં નાનો કાંટો છે 5 ઉપર, મોટો કાંટો છે 6 પર, ખૂણો બને છે અહીં। કેવો ખૂણો બને છે? 90 કરતા નાનો, તો 90 કરતા નાનો છે તેને કેવો કહેવાશે? લઘુકોણ। આ રીતે બે કાંટા વચ્ચે કયા પ્રકારનો ખૂણો રચાય છે આપણે કહી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, તમારે શું કરવાનું છે? તમારે ઘરમાં ઘડિયાળ હશે ને, એ ઘડિયાળમાં જોવાનું કેટલા વાગેલા છે અને એના વચ્ચે કયો ખૂણો રચાય છે તેનો અંદાજ મેળવજો। અહીંયા હવે બીજું આપેલું છે કે લખેલો સમય દર્શાવવા કાંટા દોરી કાંટાની સ્થિતિ કયા પ્રકારનો ખૂણો રચે છે તે લખો। હવે અહીં તમને એક ઘડિયાળ આપેલી છે અને સમય આપેલો છે, તો તમારે અહીં સમય દર્શાવવાનો છે અને કયો ખૂણો બને છે એ અહીં લખવાનો છે। તો ચાલો આપણે જોઈએ કઈ રીતે ઘડિયાળમાં જોવાશે। તો પહેલા હું તમને એ શીખવી દઉં કે ઘડિયાળમાં અહીંયા બે અંક વચ્ચે કેટલા કાપા હોય છે? 5। ગણતરી અહીંયાથી કરવાની, તો હું પહેલા બધી ગણતરી કરું। અહીં કેવા છે? 5, 10, 15, 20, 25, 30, એટલે 6 પર કાંટો આવે મોટો કાંટો, તો 30 થશે। પછી આગળ 35, અહીં 40, 45, 9 પર આવે એટલે 45 મિનિટ થાય। પછી આવશે 50, 55 અને 60, 12 પર આવે એટલે 60, 3 પર આવે એટલે 15 મિનિટ, 6 પર આવે એટલે 30 મિનિટ અને 9 પર આવે એટલે 45 મિનિટ। હવે આપણને અહીં આપેલું છે 3 ને 40, તો 3 ને 40 થઈ છે, એનો મિનિંગ શું થયો? કે નાનો કાંટો કયા પર આવશે? 3 પર। નાનો કાંટો ક્યાં આવશે? 3 પર આવશે। અને 40, હવે 40 મારે મોટો કાંટો 40 પર કરવો છે, તો આપણે ગણતરી ક્યાંથી કરીશું? અહીંયાથી। આપણને યાદ છે કે 12 અને 1 વચ્ચે કેટલા આવે છે? 5, 5 કાપા આવે છે, તો ગણતરી કરીશું 5, 10, 15, 20, 25, 30, 35, 40, 40 ક્યાં પર આવે છે? 8 ઉપર, એટલે આપણો મોટો કાંટો આવશે 8 ઉપર। કોના પર આવે છે? 8 ઉપર। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે ગણતરી કરવાની છે। જેટલો ટાઈમ બતાવેલો છે નાનો કાંટો, અહીં 3 છે તો નાનો કાપો કેના પર આવશે? 3 પર। અને 40 મિનિટ કીધી છે, તો મિનિટ આવી રીતે ગણવાની, આ બાજુથી 12 થી ચાલુ કરવાની અને અહીં આવે છે 8 ઉપર, 40 આવે છે એટલે મોટો કાંટો 8 પર આવશે। અહીં આપણને એક ખૂણો રચાય છે, વિચારો તો કયો ખૂણો થશે? 90 કરતા નાનો કે મોટો થશે? તો 90 કરતા મોટો થશે, માટે એને કેવો કહેવાશે?
गुरु कोण छे ने सहेलू। बीजू आपेलू छे 9 ने 10 मिनिट थई छे, हवे मारे 9 ने 10 मिनिट दर्शावी होय तो पहेलू 9 छे तो नानो काटो हूँ सेना पर लखीश 9 पर, तो मारो नानो काटो आवशे 9 पर। हवे मारे 10 मिनिट नी गणतरी करवी छे तो पाछू अहींयाथी चालू करीश, अहीं 5 अने आ 5, 5 ने 5 10, तो मारो मोटो काटो आवे छे 2 पर, केना पर आवे छे 2 पर। तो हवे अहीं एक खूणो रचाय छे, तो आ खूणो पण कयो रचाय छे 90 કરતા મોટો, તો માટે એને કયો કહેવાશે ગુરુ કોણ, 90 કરતા મોટો રચાય છે માટે એને કહેવાશે ગુરુ કોણ। હવે એ મારે દર્શાવવાનું છે 7 ને 25, 7 ને 25 દર્શાવું છે તો 7 છે તો નાનો કાંટો હું પહેલા 7 પર કરી દઈશ, થઈ ગયું। હવે છે મારે 25 મિનિટ દર્શાવે છે, પાછું હું મિનિટની શરૂઆત ક્યાંથી કરીશ 12 થી, તો 5 10 15 20 25, 20 કોના પર આવે છે 5 ઉપર, તો આ મોટો કાંટો હું 5 ઉપર દર્શાવીશ। તો હવે અહીં જો કયો ખૂણો રચાય છે, તો અહીં ખૂણો રચાય છે 90 કરતા નાનો, માટે એને હું કહીશ કયો છે લઘુ કોણ। હવે એવી જ રીતે અહીં કીધું છે 2, તો 2 વાગ્યા છે મારે દર્શાવવું હોય તો 2 પહેલા છે તો એ નાનો કાંટો આવશે, મોટો કાંટો આવશે ઘણા પર 12 પર, કઈ રીતે 60 મિનિટ ગણવાની ને, 5 10 15 20 25 30, 35 40 45 50 55 ને 60, એટલે કેટલા વાગી ગયા આપણા 2, તો અહીં પણ કયો ખૂણો રચાય છે, અહીં પણ 90 કરતા નાનો રચાય છે, તો માટે આ કયો થશે લઘુ કોણ। આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે કઈ રીતે ઘડિયાળમાં કાંટા પર ખૂણો રચાય છે તે જાણી શકીએ છીએ। વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને એક બીજી સૂચના આપેલી છે કે નીચે આપેલી ઘડિયાળમાં કાટકોણ બને તે રીતે કાંટા દોરો અને સમય લખવાનો છે, તો અહીંયા આપણે કાટકોણ બનાવવાનો છે, આ બધી જ ઘડિયાળમાં કાટકોણ બનાવવાનો છે અને નીચે સમય લખવાનો છે, તો હું પહેલો બનાવું છું, મારે લખવા છે 3, 3 વાગ્યા તો અહીં નાનો કાંટો કેના પર આવશે 3 પર, મોટો કાંટો આવશે 12 પર, બની ગયો આ કાટકોણ, તો આને કેટલા કહેવાશે 3, કેટલા વાગ્યા કહેવાશે 3, આ રીતે તમારે કાટકોણ બનાવવાનો છે। બીજો કે હું નાનો કાંટો હું 3 ઉપર લઉં છું, મોટો કાંટો લઉં છું 6 પર, તો અહીં પણ કે બનો 90 ખૂણો, એટલે કે કાટકોણનો બન્યો, પણ તો આ સમય કયો થશે 3, નાનો કાંટો 3 પર છે એટલે 3 લખી દઈશ, પણ કેટલી મિનિટ થશે તો આપણે ગણતરી કરીશું 12 થી ચાલુ કરીશું, 5 10 15 20 25 ને 30, 6 પર છે માટે 3 ને 30 થયા, બરાબર આ થયો। એવી જ રીતે ત્રીજો, તો હું પાછો નાનો કાંટો હું 6 પર લઉં છું, મોટો કાંટો લઉં છું 9 પર, બરાબર તો અહીં છે 6, તો હું 6 લખી દઈશ, પછી મિનિટ લખવાની છે તો પાછું હું મિનિટની ગણતરી કરીશ, 5 10 15 20 25 30 35 40 ને 45, તો 6 ને 45, તો આ 6 45 થયા, તો એક અહીંયા પણ કેટલા ગુણ બને છે 90 નો। હવે એવી જ રીતે હું નાનો કાંટો 9 પર લઈશ અને મોટો કાંટો લઈશ 12 પર, તો પણ 90 અંશનો બને છે, તો એ પણ કાટકોણ બને છે, તો એને લખવા હોય તો 9 વાગ્યા છે તો 9 0 0, આ રીતે કાટકોણ બધા જો તમે ચારે ચાર માં કયો બને છે કાટકોણ, અહીં કેટલા વાગેલા છે 3, અહીંયા થયા છે 3 ને 30, તો પણ કાટકોણ બને છે, અહીંયા થયા છે 6 ને 45, તો પણ કાટકોણ બને છે, અહીંયા થયા છે 9, તો પણ કાટકોણ બને છે। વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે ઘડિયાળમાં તમે ઘરે જોજો કે 3 વાગ્યા છે તો શું કાટકોણ બને છે, 3:30 થયા છે તો શું કાટકોણ બને છે, આ રીતે કઈ રીતે કાટકોણ બને છે જોઈ શકાય છે। હવે એવી જ રીતે અહીં નીચે આપેલું છે કે નીચે આપેલી ઘડિયાળમાં લઘુ કોણ બને તે રીતે કાંટા દોરો અને સમય લખો, તો આપણને એક ઉદાહરણ આપેલું છે, જો અહીં ખૂણો કયો બને છે લઘુ કોણ, પણ આપણે સમય કેવો હોવો જોઈએ કે જ્યાં લઘુ કોણ બને તે રીતે જ સમય આપણે દર્શાવવાનો છે, તો આપણે એક બીજો સમય દર્શાવું છું, હું નાનો કાંટો લઉં છું 12 પર અને મોટો કાંટો લઉં છું 2 પર, તો નાનો કાંટો 12 પર છે એટલે હું અહીં 12 લખીશ, અને પછી આ મિનિટ કાંટો કેટલા પર છે 2 પર, તો મિનિટ ગણવી પડશે 5 10, તો 12 ને 10, તો આ ખૂણો પણ કેવો થશે લઘુ કોણ, બને છે ને 90 કરતા નાનો, માટે થશે લઘુ કોણ।
હવે એવી જ રીતે મારે પાછું બીજું દર્શાવવું છે તો હું કયો દર્શાવીશ, કોઈ પણ દર્શાવી શકો છો. હવે ધારો કે હું નાનો કાંટો લઉં છું બે પર અને મોટો કાંટો લઉં છું ત્રણ પર, તો પણ અહીં કેવો બને છે, લઘુકોણ. તો હવે હું નાનો કાંટો બે પર છે તો અહીંયા કેટલા લખીશ, બે. મારે હવે મિનિટ કાંટો છે ત્રણ પર તો મિનિટ ગણવી પડશે, તો પાછું પાંચ દસ પંદર, તો બે ને પંદર થઈ ગયું. એવી જ રીતે હવે બીજી આકૃતિ જોઈએ, તો એમાં મારે દર્શાવવું છે તો હું નાનો કાંટો છ પર લઈશ અને મોટો કાંટો હું લઉં છું પાંચ પર, તો અહીં પણ લઘુકોણ બને છે. તો નાનો કાંટો છ પર છે એટલે અહીંયા હું છ લખી દઈશ, મિનિટ કાંટો પાંચ પર છે તો પહેલા મારે મિનિટ ગણવી પડશે, તો અહીં પાંચ દસ પંદર વીસ પચીસ, તો છ ને પચીસ, તો છ ને પચીસ થયા તો માટે થઈ ગયો લઘુકોણ. તો આ રીતે તમે ઘડિયાળ પરથી ઘડિયાળના બે કાંટા વચ્ચે કયો ખૂણો રચાય છે જાણી શકીએ છીએ. હવે આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો એક સૂચના આપેલી છે કે નીચેના ખૂણાના માપ પરથી તેનું કાટકોણ, લઘુકોણ અને ગુરુકોણમાં વર્ગીકરણ કરવાનું છે. તો આપણે વર્ગીકરણ કરીશું, તો કાટકોણ, લઘુકોણ અને ગુરુકોણ. તો આપણે હજુ શું યાદ રાખવાનું છે, નેવું અંશનો ખૂણો એટલે કાટકોણ, નેવું કરતા નાનો એટલે લઘુકોણ, નેવું કરતા મોટો એટલે ગુરુકોણ. તો અહીં ખૂણાનું માપ લખશું, તો અહીં પહેલો જોશું 102 છે, 102 નેવું કરતા નાના થશે કે મોટા, મોટા થશે, તો માટે કયા ખાનામાં લખીશું, ગુરુકોણમાં. તો અહીંયા કયા આવશે 102. એવી જ રીતે અહીં આપેલું છે 45, તો 45 નેવું કરતા કેવા થશે, નાના, તો એ કોના ખાનામાં આવશે, લઘુકોણના ખાનામાં. એવી જ રીતે આપેલું છે 90, તો અહીં 90 આપેલા છે તો માટે 90 જ છે એટલે કયો થશે, કાટકોણ, એટલે કાટકોણના ખાનામાં હું 90 લખી દઈશ. પછી આપેલું છે 70, તો 70 આપેલા છે એ 70 90 કરતા નાના છે માટે કોના ખાનામાં આવશે, લઘુકોણના ખાનામાં. હવે એના પછી આપેલું છે 55, 55 કેવા છે, 90 કરતા નાના, માટે પણ એ કયા ખાનામાં આવશે, લઘુકોણના ખાનામાં. પછી આપેલા છે 120, તો 120 છે એ 90 કરતા કેવા થશે, મોટા થશે, માટે કયા ખાનામાં આવશે, ગુરુકોણના. હવે આપેલા છે 135, 135 આપેલા છે 90 કરતા મોટા છે માટે કયા ખાનામાં આવશે, ગુરુકોણના ખાનામાં આવશે. પછી આપેલા છે 60, તો 60 છે કેવા છે, 90 કરતા, 60 છે કેવા છે, 90 કરતા નાના, માટે એ લઘુકોણના ખાનામાં આવશે. એવી જ રીતે આપેલા છે 85, એ પણ કેવા છે, 90 કરતા નાના, તો એ પણ કેમ આવશે, લઘુકોણના ખાનામાં. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જાણી શકીએ છીએ કે કાટકોણ, લઘુકોણ અને ગુરુકોણ એનું વર્ગીકરણ સરળતાથી કરી શકાય છે. પરંતુ તમારે શું યાદ રાખવાનું છે કે જે પણ 90 છે કાટકોણ, 90 કરતા જેટલા પણ નાના છે બધા લઘુકોણમાં લખવાના, 90 કરતા બધા મોટા જે છે કે 99 છે, 100 છે, 101, 102 આ બધા જ કેવા આવે છે, 90 કરતા મોટા, માટે એને કેવા કેવા છે, ગુરુકોણ. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. આપણે આજે આ ચેપ્ટરમાં કઈ માહિતી મેળવી, આકાર, આકારની માહિતી મેળવી, કયા પ્રકારના આકાર, ખુલ્લો આકાર અને બંધ આકાર, અને પછી આપણે માહિતી મેળવી ખૂણાની. તો ખૂણામાં આપણે કયા ખૂણા ભણ્યા, કાટકોણ, લઘુકોણ અને ગુરુકોણ. તો આ રીતે આપણું અહીં ચેપ્ટર પૂરું થાય છે.